પારડી બાલદા શિવ મહાપુરાણ કથાના ચોથા દિવસે માં જગદંબાનો પ્રસંગ ઉજવાયો. પારડીના બાલદા ગામે આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરના સામે શિવ મહાપુરાણ કથા બાલદા અનાવિલ મંડળ દ્વારા ધરમપુરવાળા કથાકાર બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં કથા ચાલી રહી હોય કથાના ચોથા દિવસે ભગવતી જગદંબાનું પ્રાગટ્ય થયું હતું. શિવ મહાપુરાણને શાસ્ત્ર કહ્યું છે. શિવ મહાપુરાણ એક એવી કથા છે જેમાં દીકરી દેવો ભવ જેમાં દીકરીની વાત આવે છે. શિવ મહાપુરાણમાં ભગવતી જગદંબાની 3000 વાર પૂજા કરી હોવાનું વક્તા બટુકભાઈ વ્યાસે જણાવ્યું હતું. કથામાં બાલદા અનાવિલ મંડળના જતીનભાઈ દેસાઈ, મુકેશભાઈ દેસાઈ, મનોજ દેસાઈ, ચિરાગ દેસાઈ સહિત અગ્રણીઓ ગ્રામજનો જોડાયા હતા. શ્રી મહાપુરાણના વક્તા ધરમપુરવાળા બટુકભાઈ વ્યાસે કથાનું રસપાન કરાવ્યું હતું. કથામાં ભૂદેવોના મંત્રોચ્ચાર અને ભજનો સાથે મહિલાઓ ગરબે ઘૂમ્યા હતા. આજના આ પ્રસંગે પારડી સ્વાધ્યાય મંડળના ભાવેશભાઈ જોશી અને પારડીના નોટરી એડવોકેટ નિલેશભાઈ ભંડારી તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. પાપાન્વિતો અપિ શુદ્ધાત્મા નિર્માણ થવાના છે. તમને બધાને તારીખ 2 માર્ચ થી 8 માર્ચ ભગવાનને ભજવા સિવાય કાંઈ કરો, પણ એમાં સૌને તમને સૌને સાદર. જેના જીવનમાં ઈશાન એટલે ભગવાન મહાદેવનું ભજન ન થયું હોય, જ્યાં શિવલિંગની વ્યવસ્થા ન હોય તો એ લોકો શું કરે. ઓમ નમ શિવાય. પૂજ્યપાદ વ્યાસ વક્તા બટુકભાઈ વ્યાસ ધરમપુરવાળા, એમને આ કથામાં અલભ્ય લાહો લેવા આજે અમને પ્રાપ્ત થયો. જતીનભાઈ જેવા યજમાનો, બાલદા જેવું ગામ, અનેક અતિથિ મહેમાનો પધાર્યા હતા. નિલેશભાઈ ભંડારી વગેરે વગેરે ઘણા લોકો પધાર્યા હતા. પણ શિવ મહિમા, શિવ દ્રષ્ટિનો કોઈ, રામ અને કૃષ્ણ અને શિવ, આ ત્રણની વ્યાખ્યામાં શિવ દેવાધિદેવ છે, એ મહાદેવ છે, એના સંદર્ભમાં આજની કથા માં ભવાની. અને ખરેખર આજ માં ભવાનીનો પ્રાદુર્ભાવ થયો છે. વસંત તિલકાત યદિ ગૌ ગહ, વસંત ઋતુ અને આજે વસંત પંચમી છે, એ વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજા થાય, માં પાર્વતી વસંત રૂપી પ્રગટ થયા, માં ભવાની પ્રગટ થઈ. આજે કથામાં સ્વયં આબેહૂબ સરસ્વતીજી આવ્યા હતા એનું જે અમે વર્ણન જોયું, પૂજ્ય
શાસ્ત્રીજી વ્યાસજી કટક મહારાજે જે એમના શૈલીમાં એમની શબ્દ શૈલીમાં સંસ્કૃતમય શિવકથા સાથે એમણે સરસ્વતી માનો પણ પ્રાદુર્ભાવ કર્યો છે, મા પાર્વતીનો પ્રાદુર્ભાવ કર્યો છે, મા ભવાનીનો પણ પ્રાદુર્ભાવ કર્યો છે. અને આજે વસંત જેમ ખીલ્યા એમ અમારા વક્તા પણ ખીલેલા હતા, એટલે અમને એના જ્ઞાનની રસ રસમ જાણાતી પંડિત, રસ તો પંડિતો જ જાણી શકે, કવિમ કરો તો કાવ્યા નહીં, રસમ જાણાતી પંડિત, તો એ રસ અમને પીવા મળ્યો. એ બદલ ખૂબ ખૂબ આ જનતાનો અને આ બાલદા ગામનો આભાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. વાગર્થ વિવ સંપૃક્તો વાગર્થ પતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. આજની બાલદા તાલુકો પારડી જિલ્લો વલસાડની દિવ્ય ભવ્ય અદ્ભુત શિવ મહાપુરાણ કથામાં ચતુર્થ દિવસે હકડે ઠઠ મેદની ભાવિક શ્રદ્ધાળુઓ અને શ્રેષ્ઠ યજમાન દ્વારા આયોજિત આ યજ્ઞમાં આપણી પવિત્ર સાતવળેકર પાઠશાળાના પૂજ્ય ભાવેશભાઈ પધાર્યા અને અમારા જૂના બહુ સ્નેહી રસિકભાઈ, એને હું યાદ કરું, મને દવાખાના અને રસિકભાઈ આજે પણ યાદ છે કેતન, તો એમના ચિરંજીવી ભાઈ શ્રી કેતન ભટ્ટ દિવ્ય ભાસ્કરના બહુ પ્રતિષ્ઠિત અને પ્રમાણિક તંત્રી છે, અમારા દેવેન્દ્રભાઈ વખતથી સાથેના મિત્રો છીએ. પણ આજે કથામાં અદ્ભુત આનંદ હતો અને આજે ભગવતી જગદંબાનું પ્રાગટ્ય થયું છે અને શાસ્ત્ર કહ્યું છે, શિવ મહાપુરાણને શાસ્ત્ર કીધું છે. શાસ્ત્રમાં વિધિ આજ્ઞા નિષેધ બધું આપવામાં આવે અને શાસ્ત્ર કહેવામાં આવે છે. અને શિવ પુરાણ જ એક એવી કથા છે, બીજા બધામાં ઘણી બધી વાતો આવે છે. કામિષ્ઠી યજ્ઞો ઘણા થયા છે, પુત્ર કામિષ્ઠી રામાયણમાં એક બાર, ત્યારે શિવ મહાપુરાણમાં દીકરી દેવો ભવ દીકરીની વાત આવે છે. કોઈ જગ્યાએ તમે સાંભળ્યું કે મારી દીકરી થાય એટલે મેં માનતા માની નહીં. શિવ મહાપુરાણમાં આજે દક્ષ અને વિરિણીએ ભગવતી જગદંબાની 3000 વર્ષ પૂજા કરી અને 3000 વર્ષ પૂજા કરી ત્યાર પછી 10000 દીકરા થયા, પાછા 1000 દીકરા થયા, પછી દીકરી આવી. સાહેબ દીકરી તો જે માવતરનું ભાગ્ય જોર કરતું હોય ને એના ઘેરે આવે. સત્યંબા બનીને પધાર્યા અને આખું વાતાવરણ સંપૂર્ણ ભગવતીમય, જાણે કે ચાચરનો ચોક રચાઈ ગયો હોય એવું દિવ્ય વાતાવરણ થયું. ભૂદેવોના અને સંગીતકારોના ગરબાએ આખા વાતને ચાચરના ચોકમાં પરિણમિત કરી. આ પરિવાર મનોજભાઈ દેસાઈ, જતીનભાઈ દેસાઈ, મુકેશભાઈ દેસાઈ અને ચિરાગભાઈ દેસાઈ, જતીનભાઈને તો કોણ ન ઓળખે, મુકેશભાઈને કોણ ન ઓળખે, અથવા તો મનોજભાઈ કોણ ન ઓળખે, પણ સરળ સ્વભાવ અને મન કુટિલાઈ સરળતા રાખી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.